वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठु तरंग 27मु भगवान श्रीहरि मेथाण में बिराजमान छे। जलजननी एकादशी पवित्र दिवस छे। महाराजे सरोवर में स्नान कर्यु अने हरिभक्तों ने सुंदर टकोर करी। आ बधी बातों आपणे आ तरंग में श्रवण करीशुं। श्री हरि कर रहे वात ही मध्य नि से भय जो सभा को देनी शेख सब पोढ़ रहे हरि सो संत गए निज स्थान पर वात को करत मनान पीछे बैठे ध्यान मही मूर्ति को चिंतवान पीछे बैठे ध्यान मही मूर्ति को चिंतवान। आगळ जे रीते वात करी ए प्रमाणे श्रीहरिए घणी वातो करी। कई कई महाराजे वातो करी। पहला तो मेथाण गाम में महाराज જમીને ઊભા થયા, ઊભા થઈને ચાલતા ચાલતા વિચાર કરતા હતા। મહારાજના વિચાર ઉપર આપણને પણ વિચાર આવ્યો કે મહારાજ શું વિચારતા હશે। વિચાર કરતા કરતા શ્રીહરિ સભામાં આવીને બેઠા અને મહારાજે એકાદશીના મહિમાની વાત કરી। એકાદશીનો વ્રત એનો કેટલો મોટો મહિમા છે એ સમજાવી વર્ષની 24 એકાદશીમાં પણ ત્રણ એકાદશી દેવ પોઢી પરિવર્તિની અને દેવ ઉઠી આ ત્રણ એકાદશી અત્યંત મહિમાવંત છે। આ ત્રણ એકાદશીના દિવસે કોઈ પણ હરિભક્ત એણે ફલાહાર પણ ન કરવો આવી મહારાજે કડક ભલામણ કરી અને મહારાજે વાત કરી આવતીકાલે જ પરિવર્તિની એકાદશી છે, જલઝીલની એકાદશી છે, ભગવાનને અત્યંત પ્રિય એકાદશીએ સંતોને હરિભક્તોને દરબારોને પાર્ષદોને બધાને ફરજિયાત ઉપવાસ કરવાનો છે। મહારાજને આ વાત કરવી હતી, હરિભક્તોને આજ્ઞા કરવી હતી, એટલે મહારાજે વિચાર કર્યો। હું તમને બધાને પણ એક નાની ટકોર કરું દાદા, ક્યારેય પણ આમ તો શ્રીજી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે વ્યવહારનું કામ વિચારીને કરવું, ધર્મનું કામ તત્કાળ કરવું, એટલે આપણે ક્યારેક કોઈકને કહેવું હોય ત્યારે ચોક્કસ વિચારીને કહેવું જોઈએ। વિચારીને યાર ઉચ્ચારવાણી અંગ્રેજીમાં પણ કહેવાય છે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક। ઘણીવાર આપણે અપમાનિત થતા હોઈએ છીએ, આપણી વાતનો અનાદર થતો હોય છે, આપણને એમ થાય મારી વાત સાચી
તો પણ આ લોકો કેમ સમજતા નથી? આ દુનિયામાં કરોડો પ્રશ્નો છે જેમાં જ્ઞાની શા માટે દુઃખી થાય છે એના પ્રશ્નો જુદા છે, અજ્ઞાની શા માટે દુઃખી થાય છે એના પ્રશ્નો જુદા છે. જ્ઞાની માણસ, ડાયા માણસ, સજ્જન માણસ અને સંત માણસ શા માટે સુખી દુઃખી થાય છે? મારી સાચી વાત છે, છતાં સામેવાળો કેમ સાંભળતો નથી? ભગવાન વ્યાસને પણ દુઃખ થયું છે, મોટા મોટા સદગુરુ સંતોને પણ દુઃખ થયું છે, પણ એમાં કંઈક મિસિંગ થઈ રહ્યું છે. શું મિસિંગ થઈ રહ્યું છે? વિચાર કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે વાત ઘણી બધી અસર કરનારી હોય છે. એ વાત બંને પક્ષે શાંતિ અને સુખ ઉપજાવનારી હોય છે. સામે કોણ છે પાત્રનો વિચાર કરી વિવેકપૂર્વક જો વાત કરવામાં આવે ને તો ચોક્કસ એ વાત બંને પક્ષને સુખ, બંને પક્ષને શાંતિ આપે છે. શ્રીજી મહારાજે કેવી સરસ મજાની વાતો કરી! એકાદશીના મહિમાની વાત કરી એટલું નહીં, દાદા આજ્ઞા કરી એટલું નહીં, પાછો રસ્તો કાઢી આપ્યો. જુઓ ભક્તો, કાલે એકાદશી છે, ઉપવાસ કરવાનો જ છે, ચાલશે જ નહીં, ફરજિયાત છે. એટલે તમે અત્યારે સાંજ છે, બધા સરસ જમી લો, સારો થાળ છે, બરાબર જમજો તો આવતીકાલે સારો ઉપવાસ થાય. શ્રીજી મહારાજે આવી રીતે બધાને મેન્ટલી ભગવાનની આજ્ઞા પાળવા માટે પ્રિપેર કરી દીધા. વાત એની એ જ, પણ વિવેકપૂર્વક જો ન કહેવાય તો ઘણી વાત એની અસર ન થાય. ભગવાન સ્વામિનારાયણની એક એક લીલાઓ તમારાને મારા જીવનમાં ઘણું બધું સમજાવે છે, ઘણું બધું સમજાવે છે. એકની વાણી લાખ લે, એકની લાકડી ખાય, એક વિદેશ ગયો ન વિસરે અને પાસે પણ ન પોસાય. ઘણી વાર કહું છું, ઘણી વાર, હે, માણસને જીભ તો જન્મથી મળે છે, જીભ જન્મેલા બાળકને જન્મતાની જ સાથે જ મળે છે, પણ જીભને વાપરવી કેમ ને એ મરતા સુધીમાં પણ માણસને આવડતું નથી. બધા શાસ્ત્રો આમાં સંમત છે. તમને બધાને મારી એક નાની ટકોર. હમણાં હું વાંચતો હતો દાદા, એટલું સરસ ક્યારેક ક્યારેક વાંચવાનું મળે, સમય મને ઓછો મળે છે, પણ તેમ છતાં ગુરુજીની મોટી કૃપા, એમના બહુ મોટા આશીર્વાદ, નાની ઉંમરમાં ખૂબ સારું અમને ભણાવ્યું છે, એટલે ત્યારે બધું વાંચેલું ઘણું બધું, પણ એ બધું ભૂલાઈ ગયું હોય, પણ હમણાં પાછું નવું વાંચીએ એટલે પાછું બધું પાછળનું તાજું થાય. દાદા, આપણી દસે દસ ઇન્દ્રિયોનું તપ છે. આંખથી ખરાબ ન જોવું એ આંખનું તપ છે, બરાબર? કાનથી ખરાબ ન સાંભળવું એ કાનનું તપ છે. તો વાણીનું તપ શું? ખરાબ ન બોલવું એ નહીં, મૌન રાખવું એ વાણીનું તપ છે. બોલવું જ નહીં એ વાણીનું તપ છે. મોટા મોટા સંતો મૌન રાખતા, બોલવાનો પાવર આપણને ખબર છે, મૌન રાખવાનો પાવર આપણને ખબર જ નથી. કદાચ તમે ઇતિહાસમાં જાણતા હો કે ન જાણતા હો, ડોંગરેજી મહારાજે એટલો બધો મૌનનો મહિમા કયો છે. માણસ ઉપરથી શાંત થાય ને, સાંભળો દાદા, પછી જ અંદરથી શાંત થાય છે. મણિલાલ ભાલજા સાહેબ બ્રહ્મવિદ્યા નામનું પુસ્તક આ સંપ્રદાયના એકાંતિક મહામુક્ત થયા, ભાલજા સાહેબનું બહુ સુંદર મજાનું પ્રવચન અમે ઓસ્ટ્રેલિયામાં સાંભળ્યું હતું. એવા મહામુક્ત એમ કહેતા હતા, આપણે ત્યાં દેહને પહેલાં સ્થિર કરવો જરૂરી છે. દેહ સ્થિર થાય પછી ઇન્દ્રિયો સ્થિર થાય પછી અંતઃકરણ સ્થિર થાય. વાણી શાંત થાય પછી માણસનું અંતર પણ શાંત થાય. મહાત્મા ગાંધી દર સોમવારે મૌન રાખતા, એટલા માટે મહાત્મા ગાંધીના ઇતિહાસમાં પણ એવી નોંધ છે કે બાપુ રમૂજમાં સોમવારને મૌન વાર કહેતા. કયો વાર? અદ્ભુત શક્તિ ભગવાને વાણીમાં મૂકી છે.
વાણી એટલી બધી તાકાતવાળી છે દાદા. ગુણાત્યાનંદ સ્વામી કહે, શબ્દ જેવી તો બીજી કોઈ શક્તિ નથી. અને એકદમ સાચી વાત દાદા, હાવ મરવા માણસ પડ્યો હોય હા, પણ એકાદ એવો મીઠો પ્રેમાળ ઊંફ ભરેલો શબ્દ જો મળી જાય ને તો માણસ જીવી જાય. અને જીવતો માણસ હોય, દુર્યોધન જેવો હોય, અને એકાદ દ્રૌપદી જેવો શબ્દ નીકળી જાય, આંધળાના તો 100 ભાઈ કપાઈ માર્યા, લાખો કરોડો માણસો કપાઈ માર્યા, તો પણ એની દાજ ઉતરી નહીં. આ શબ્દની તાકાત છે, એને આપણે જોઈએ છીએ. વાણીની તાકાત છે, પણ એ વાણીના બે તાકાત છે. કઈ તાકાત? બોલો છો એ પણ તાકાત છે, એના કરતા મોટી શક્તિ મૌન રાખો છો એ છે. માટે શ્રીજી મહારાજે વિચાર કરીને હરિભક્તોને એકાદશીના ઉપવાસ કરવા માટે તૈયાર કરી દીધા, અને સાથે સાથે બધા જમીને ખૂબ સરસ મજાના રાજી થઈને આવ્યા ત્યારે સત્સંગના મહિમાની વાતો કરી. આ સત્સંગ દુર્લભ છે, આ દુર્લભમાં દુર્લભ સત્સંગ મળ્યો, અને જે લૌકિક બુદ્ધિવાળો હશે એને આ સત્સંગનું રંજ માત્ર સુખ નહીં આવે. આવી અપાર વાતો કરી, મધ્યરાત્રિ થઈ ગઈ, શ્રીહરિએ સર્વે સભાજનોને ઉઠવાની આજ્ઞા કરી, સૌ ભક્તો પોતપોતાને ઘેર ગયા, સૂઈ ગયા, સંતો પણ ઉતારે ગયા, શ્રીહરિએ કહેલી વાતનું મનન કરવા લાગ્યા. બોલો, આપણે સભા પૂરી થાય પછી શું કરવું જોઈએ? સંત ગયે નિજ સ્થાન પર, વાત કો કરત મનન. સંત ગયે નિજ સ્થાન પર, વાત કો કરત મનન. પીછે બેઠે ધ્યાન વહી, મૂર્તિ કો ચિંતવન. ભગવાને જે વાત કરીને એનું મનન કરીએ, આ કથામાં જે સાંભળીએ છીએ ને એનું થોડું ચિંતન કરીએ, એના ઉપર થોડો વિચાર કરીએ. આયુર્વેદમાં એવો નિયમ છે, ઔષધને જેટલું લઢવામાં આવે ને, જેટલા પૂટ ચડાવવામાં આવે ને, એટલું જ એ ઔષધ વધારે ગુણકારી બને છે. જેમ કે આંબળાનું ચૂર્ણ એ ગુણકારી છે, પણ એ જ આંબળાના ચૂર્ણને આંબળાના પાણીમાં પલાળવામાં આવે, પાછું સુકાવવામાં આવે, પાછું પલાળવામાં આવે, પાછું સુકાવવામાં આવે, આવી રીતે જેટલા પૂટ વધારે ચડાવવામાં આવે એટલું એ આંબળાનું ચૂર્ણ અક્ષીર દવા બનતું જાય, એની તાકાત વધતી જાય. સાદું આંબળાનું ચૂર્ણ હોય એના કરતાં આવું સારું આંબળાનું ચૂર્ણ હોય ને, એ 10 ગણું, 50 ગણું, 100 ગણું જેવું બનેવું હોય, પછી એ ઔષધની ગુણવત્તા એટલી વધારે થાય. એમ વાત તો એની એ જ, પણ એ વાતને જેટલી વિચારવામાં આવે, જેટલી મંથન કરવામાં આવે, જેટલી ચિંતન કરવામાં આવે, એટલી એ વાત આપણા જીવનમાં વધારે અસર કરે. બીજાના જીવનનું પછી આપણને એનું પરિણામ દેખાય. તમારે એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ જોયું તો હું પોતે. કોણ? ખરેખર દાદા બહુ વિચારવા જેવું છે. મેં કહ્યું, પ્રશ્નો તો માણસના દરેકના છે, પ્રશ્નોનો ઈલાજ માણસને નથી મળતો. સાંભળો કેવી સરસ, જો સંતોએ મનન કર્યું, તે પછી ધ્યાન કરવા બેઠા, મૂર્તિનું ચિંતન કરવા લાગ્યા. અરુણોદય થયો ત્યારે સંતો સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. સ્વામિનારાયણ નામની ધૂન રાતના બધા અમંગળનો નાશ કરે છે. જ્યારે સ્વામિનારાયણ નામની ધૂનનો અવાજ લોકોના કાનમાં જાય છે ત્યારે જીવને શ્રીહરિની મૂર્તિનું ધ્યાન થાય છે. તે જીવના અજ્ઞાનનો અને પાપનો નાશ કરી નાખે છે. 2 ઘડી રાત બાકી રહી ત્યારે શ્રીહરિ જાગૃત થયા. મુકુંદવરની લોટો ભરીને પાણી લાવ્યા, શ્રીહરિ તે લઈને શૌચ ગયા. વહેલી સવારે સંતો ધૂન કરતા હતા, સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા હતા. આ જપ એટલો પ્રતાપી છે, મંત્રના મહિમા વિશે આપણે ઘણું ઘણું સાંભળ્યું છે, પૂજ્યપાદ ગુરુજીએ પણ કથા કરી છે. રૂડું સ્વામિનારાયણ નામ
નિત્ય સંભાળીએ રે. આપણે સવારની કથા હરિબળ ગીતા સાંભળીએ છીએ દાદા, ખબર છે ને, એટલી બળવાન આ કથા છે ને. કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી, આ નંદ સંતોના લખેલા ગ્રંથો છે ને, કોઈ વાંચનાર અત્યારે હોય ને તો પણ એને કરોડો દંડવત કરીએ ને તો પણ આપણે એના ઋણમાંથી ચૂકીએ નહીં. આપણા આ સંતો આ બધા સારા ગ્રંથો વાંચી વિચારી અને તમારી સામે સરસ મજાનો થાળ, આ નંદ સંતોની પ્રસાદીનો થાળ પીરસી રહ્યા છે. ચૂકશો નહીં તમે કથા સાંભળવાનું. એમાં લોયાધામ પરિવારના ભક્તોને તો ખાસ ઠપકો આપીને કહું છું, ઘણા બધા ભક્તો માણ માણ કથા સાંભળે છે. ભલે તમે દરરોજ ન સાંભળી શકો પણ ક્યારેક તો સાંભળીએ. અઠવાડિયામાં એકવાર ન સંભળાય દાદા, બે વાર ન સંભળાય. આ આશિત ભગત 18 કલાક નોકરી કરે છે, એક દિવસ કથા ચૂકતા નથી. જુઓ, સ્ટોર પર સાંભળી શકાય, કામ કરતા કરતા સાંભળી શકાય, ગાડી ચલાવતા ચલાવતા સાંભળી શકાય. આપણા દિલીપ ભગત નાતા નાતા કથા સાંભળે છે 8-10-12 કલાક. ગાફલાઈ જે જીવમાં પડી છે ને એ બહુ ખતરનાક છે. ગાફલાઈ જે જીવમાં પડી છે ને એટલી ખતરનાક છે ને. ખાવાનું, પીવાનું, સુવાનું, હરવાનું, ફરવાનું આ બધું નિયમિત થાય છે. આપણી પાસે ટાઈમ કયો ક્યાં નથી? કથા સાંભળવાનો. નોકરી જવાનો ટાઈમ છે, ફરવા જવાનો ટાઈમ છે, પાર્ટીમાં જવાનો ટાઈમ છે, બીજા બધા કામ કરવાનો ટાઈમ છે. સાંભળો કથા. હરિબળ ગીતાની કથા એટલે ભગવાનનું બળ રાખવાની કથા. બીજા બધા બળ ટૂંકા પડે છે, બધા જ બળ. કેટલા પ્રકારના બલમનો મે બુદ્ધેર ન ચ સુદૃઢ વૈરાગ્ય વિલસન નિજાત્મક જ્ઞાનસ્ય. આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના બળ કયા, લોકમાં કહીએ પાવર ઓફ મની, પાવર ઓફ માઇન્ડ, પાવર ઓફ મશીન, પાવર ઓફ મસલ્સ, પાવર ઓફ મમ્મી, કેટલા બધા પાવર છે દાદા. ઘણું બધું લખ્યું છે લોકો એટલે બોલી શકું, બરાબર. ઘણા બધા આ બધા પ્રાકૃત પાવર્સ છે. એના કરતાં આગળ તમે જાઓ તો આધ્યાત્મિક પાવર, તપબળ, જ્ઞાનબળ, બુદ્ધિબળ, અધ્યાત્મબળ, આ એકેય બળ કામ લાગતું. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, ભગવાનનું બળ એક જ કામ લાગે છે. એ ભગવાનનું બળ એટલે શું? હરિબળ ગીતાની કથા સાંભળો તો જ તમને ખબર પડે. ભગવાનનું બળ એટલે ભગવાનના નામનો આશરો લેવો, બસ. એ નહીં કલી કરમન ભગતિ વિવેકો, રામ નામ અવલંબન એકો, ઉલટ નામ જપત જગ જાના, ઉલટ નામ જપત જગ જાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના. ભજન, ભગવાનનું નામ સ્મરણ કરો, ભગવાનનું નામ સાંભળો, માળા કરો, ભગવાનના દર્શન, ટૂંકમાં આ બધું ભગવાનનું બળ છે. હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હાલતા ચાલતા. હરિબળ ગીતામાં સ્વામી ઘણું બધું પ્રતિપાદન કરી છેલ્લે ઘણું વિસ્તારથી કહેશે, બસ બીજું સમજાય ન સમજાય. સ્વામિનારાયણ, 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 આવું કરશો ને, આવું અંગ પાડશો ને તો એક દિવસ એવો આવશે. સત્ય એટલા માટે લોકો નથી સમજાતું. તમે બધા અત્યારે બેઠા છો, 2 દિવસ પહેલા અમેરિકાનો બ્લેક ફ્રાઈડે ગયો, આ સત્ય ઘટના કહું છું. અમેરિકાના બુદ્ધિજીવી માણસોએ નોંધ્યું છે, લખ્યું છે કે અમેરિકાના બધા બિઝનેસો હવે કેવા છે કે માણસોની વૃત્તિને એક્સાઇટ કરનારા છે. ફોન એવો બહાર પાડવામાં આવે, માણસના ઘરમાં 5 ફોન હોય
તો પણ માણસના મનને એવી રીતે એન્કરેજ કરવામાં આવે, એટ્રેક્ટ કરવામાં આવે, ટેમ્પટેશન જગાડવામાં આવે, ઘરમાં 5 ફોન પડ્યા હોય તો પણ એ માણસને એમ થવું જોઈએ કે મારે 6ઠો ફોન નથી લીધો તો મારા જીવનમાં મેં બહુ ગુમાવ્યું છે. આવી કાલ્પનિક દુનિયા, વાસનામય દુનિયા, વિકૃત દુનિયા બિઝનેસ સ્ટ્રેટેજી દ્વારા ઉત્પન્ન થઈ રહી છે. અમેરિકાનો સેલ ઇઝ અ વન પાર્ટ ઓફ બિઝનેસ સ્ટ્રેટેજી. તમને સસ્તું સસ્તું કરી અને કહેવામાં આવે, આપણા મંદિરમાં એક હરિભક્ત નવું લેપટોપ લઈને આવ્યા, સ્વામી મારે લેપટોપ મંદિરમાં આપવું છે. આપણા બધા સંતો જાણે કેમ, સ્વામી 2 વર્ષ પહેલાં બ્લેક ફ્રાઈડેના સેલમાં લેપટોપ લેવા ગયો, સસ્તું જાણી લીધું. પછી સ્વામી 2 વર્ષ ખોલવાનો ટાઈમ ન મળ્યો, એટલે આજે ઘર ફેરવતા હતા ને એમાં લેપટોપનું બોક્સ જોયું ત્યારે તો યાદ આવ્યું, પછી એમ થયું મંદિરમાં આપી દઈએ, સંતોને કામ લાગશે. લો, એક અમેરિકન માણસે લખ્યું છે કે જેટલું પરચેજિંગ થાય છે ને એમાંનું અમુક પર્સન્ટેજ વસ્તુ તો માણસને ખોલવાનો પણ ટાઈમ નથી મળતો. એવું ને એવું બોક્સ પેકિંગ હોય કે ક્યારેક પાછું અથડાય દેખાય ત્યારે માણસને એમ થાય કે હું હવે મારા મિત્રને ગિફ્ટ આપી દઉં, એટલે કોઈની બર્થડેમાં જાય ત્યારે ગિફ્ટ લઈને જાય. લીધી છે કોના માટે? ખરેખર પોતા માટે. પછી જે વસ્તુ ખોલે છે ને એમાંથી અમુક વસ્તુ એકવાર ખોલે, એકવાર વાપરી નાખે, પછી ફરીવાર બીજી વાર ત્રીજી વાર એને વાપરવાનો ટાઈમ પણ નથી મળતો. કડવું સત્ય છે, તમે જેટલા બેઠા છો બધાના અનુભવમાં હશે, અમુક માણસોને એ વસ્તુ 5-10 વાર વાપરે, 1-2 મહિના વાપરે, પછી એ વસ્તુ એના મનમાંથી એટલી બધી નીકળી જાય છે એને ખબર પણ નથી હોતી કે મારા ઘરમાં હું આ વસ્તુ લાવ્યો છું. ખરેખર જેટલી ખરીદી થાય છે એમાંથી 10-20% માણસો સારી રીતે અને સંપૂર્ણ વાપરી શકે છે, બાકી 70-80% તો આવી જ રીતે અનનેસેસરી, અનઉપયોગી માણસ ખરીદે છે. બોલો, પછી દુઃખી થાય કે ના થાય? દાદા જાણે છે, એક હરિભક્ત વાત કરતા હતા, આ સત્ય વાત કહું છું, આ વખત નહીં, મને લાગે ગયા વર્ષે કે નાગલા વર્ષે, કે સ્વામી લેવા તો ગયો તો ટીવી, બહુ સારું ડીલ હતું, 6 કલાક લાઇનમાં ઉભા રહ્યા, અમે ગયા તો ટીવી વેચાઈ ગયું. પછી ભગત એમને આવવું પડ્યું? ના ના સ્વામી, 6 કલાક લાઇનમાં ઉભા રહ્યા પછી કંઈક તો લેવું પડે ને. એટલે એમણે ગણાવી 17-18 નાની મોટી વસ્તુ એમણે લીધી. ગયા હતા ટીવી લેવા અને લઈને આવ્યા શું? બીજું બધું. ઘણું આવું જ થાય છે દાદા. 6 મહિના સુધી રાહ જોઈતી કે ટીવી લેશું બ્લેક ફ્રાઈડેમાં, 6 કલાક લાઇનમાં ઉભા રહ્યા અને લેવા ગયા ટીવી, ખોઈ દો ડુંગર અને નીકળ્યો ઉંદર. માણસના દુઃખનું કારણ જ માણસનું મન છે. એટલા માટે કે માણસનું મન ચંચળ છે, ખોટું વિચારે છે, એને સત્યનું જ્ઞાન તો થાય છે પણ બહુ લેટ પાછળથી થાય છે. આ બધા પ્રશ્નોનું મૂળ હોય માણસનું મન. કરોડો પ્રશ્નો છે, કરોડો મૂંઝવણ છે, કરોડો ઉપાધિ છે, કેટલાના જવાબ આપવા, કેટલાના ન આપવા. એક જ સભી દર્દ કી એક હી દવા, બધા તાળાની એક જ ચાવી, કઈ? ભજન. તમે સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગો ને એટલે શું થાય? પાપ નીકળતું જાય, બુદ્ધિ નિર્મળ થતી જાય, મન વિશુદ્ધ થતું જાય. પરિણામ શું આવે? એ મનમાં સારા વિચારો આવવા લાગે, એ મન સત્યને સમજવા લાગે, એ મન પોતા ઉપર નિગ્રહ કંટ્રોલ કરવા લાગે, એટલે ઓટોમેટિક બધા જ પ્રશ્ન, શરીરના રોગ કે મનના રોગ, આ બધાને કાબૂમાં કરવા માટેની એક જ દવા છે. કઈ? ભજન. શરીરના દેહના રોગને પણ કાબૂમાં કરવા માટે ભજન જેવી કોઈ અક્ષીર દવા નથી. મહાત્મા ગાંધીનો પૂજ્ય મોટા નડિયાદવાળા હરિઓમ આશ્રમવાળા એમને લખેલો પત્ર, ઐતિહાસિક આ 4 લીટીનો નાનકડો પત્ર અદ્ભુત છે. કોઈ એવું કામ જ નથી જે ભગવાનનું નામ ન કરતું હોય દાદા, કોઈ એવું કામ નથી કે જે ભગવાનનું નામ ન કરી શકે. આપણી મૂર્ખામી એ છે, નામને છોડીને આપણે બધા કામ કરીએ છીએ.
આપણી પાસે ટાઈમ શેનો નથી? ભજન કરવાનો. ભગવાનનું બળ એટલે ભગવાનનું નામ. પૂજ્યપાદ ગુરુજીએ સુરતમાં એક સભામાં એટલી સરસ વાત કરી, એટલી સરસ મજાની, મને આટલા વર્ષો પહેલાંની વાત એવી ને એવી યાદ રહી ગઈ. દુનિયામાં અનેક ધર્મો છે, અનેક ધર્મોની અનેક પ્રકારની માન્યતાઓ છે. કોઈ મૂર્તિને માને છે, કોઈ મૂર્તિ નથી પણ માનતા. કોઈ ભગવાનને સાકાર માને છે, કોઈ નિરાકાર માને છે. કોઈ અમુક શાસ્ત્રને માને છે, કોઈ અમુકને નથી માનતા. પરંતુ દુનિયાના દરેક ધર્મો એક વાતને સ્વીકારે જ છે કે જેણે જેણે ભગવાનનું નામ લીધું એ બધાના કામ થયા. ખ્રિસ્તી લોકો પણ જીસસને યાદ કરો, જીસસ ઇઝ ઓનલી સેવિયર. ઇસ્લામ લોકો પણ અલ્લાહુ અકબર, ગમે તે કામ કરે, ખોટું કહે તો પણ અલ્લાહના નામથી. આપણે ત્યાં પણ જય સ્વામિનારાયણ. સામે મળીએ એટલે ફોનમાં વાત કરીએ તો, સામે મળીએ તો, જવાનું હોય તો, સંતોને પગે લાગીએ તો જય સ્વામિનારાયણ. આ બધી પરંપરાઓ શા માટે છે? ભગવાનનું નામ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. તમે જ્યારે મૂંઝાઓ, તમને ક્યારેક મૂંઝવણ થાય, ક્યારેક બહુ તમે અપસેટ થઈ ગયા હો, હાથમાં માળા લઈ કથા સાંભળતા સાંભળતા સ્વામિનારાયણ 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 માળા કરી જુઓ. તમે ક્યારેક એકાંતમાં બેસીને અહીંયા પીવડા ઘનશ્યામ મહારાજ પાસે આવીને, આસિદ ભગત, આપણે રૂટીનનો સત્સંગ કરીએ. કેવો? શનિવાર થાય એટલે 5:30 મંદિરે જવાનું, એમાં 15 મિનિટ વહેલા આવે તો પાછા 12 ગપ્પા મારે, 5:30 જ અંદર આવવાનું. ખુરચી ગોઠવાઈ ગઈ હોય, ખુરચી ઉપર આપણે ગોઠવાવાનું, ખુરચી ઉપરથી પછી અંદરની ખુરચી ગોઠવાવાનું, ત્યાંથી જમીન પાછા પૂરું. આટલું કર્યું એટલે આપણે શું કરી દીધું? સત્સંગ કરી નાખ્યો. સત્સંગ જ છે, તમે મહિમાથી કરો તો એનું ફળ બહુ મોટું છે. પણ કહેવાનું શું, ક્યારેક આપણા મનમાં એમ થાય ચાલો આજે રજા છે, આજે ટાઈમ છે, આપણે મહારાજના દર્શન કરી મંદિરમાં જઈ ઠાકોરજી પાસે બેસી 11 માળા કરવી છે, 11 દંડવત કરવા છે. આજે આપણે વહેલા પરવારી ગયા છે, સવારે આરતીમાં જઈએ કે સાંજે આરતીમાં જઈએ. ભગવાનનું બળ આપણી પાસે બહુ ઓછું હોય છે, ખરેખર ઊંડાણથી વિચારીએ ને બહુ ઓછું છે. બીજા બધા બળને આપણે સમજી શકીએ છીએ. ભગવાનનું બળ એટલે શું? ભગવાનની તાકાત એટલે કઈ તાકાત? ચાલો આજે આરતીમાં જવું જ છે, આજે એકાદશીની ધૂન છે, જવું જ છે. આવતીકાલે હરિજયંતીની મહાપૂજા છે ને, આજે તો મહાપૂજામાં મારે જવું જ છે. જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે એ પણ સારું છે, પણ દુઃખ નથી, સુખનો સમય છે, બધું સાનુકૂળ છે, દેહ સારો છે, પરિવારમાં બધી બાજુ નોકરી બિઝનેસ ધંધા બધું સારું ચાલે છે, તો પણ જઈએ. ઠાકોરજીની કેટલી કૃપા છે. ભગવાનનું ભજન બહુ મોટી તાકાત છે દાદા, બહુ મોટી તાકાત. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી એટલે તો આપણે વારંવાર એકાદશી હોય તો ધૂન કરીએ, હરિજયંતી હોય તો મહાપૂજા કરીએ. કંડારી ગામમાં અત્યારે પાટોત્સવ ચાલે છે. કંડારી ગામમાં મંદિર છે, ત્યાં આપણા પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી રહે છે. આજે જ પાટોત્સવ શરૂ થયો, આવતીકાલે પૂજ્યપાદ ગુરુજી અમેરિકા આવવાના નીકળવાના છે, એટલે આજે પૂજ્યપાદ ગુરુજી પણ પાટોત્સવમાં ઉપસ્થિત હતા. કંડારી ગામની સેવા 40 વર્ષ સુધી ત્રિભુવન ભગતજીએ કરી. દિવ્ય હતા, સ્થિતિવાળા ભગતજી હતા, અમે સંતો ભણતા. ભગતજીનું છેલ્લું જીવન ગુરુકુલમાં 10-12 વર્ષ સુધી રહ્યા, ત્યારે ભગતજી ગુરુકુલમાં રહેતા અમે બેસીએ, બહુ ઓછું બોલે, પણ ભગતજી એક વાત ઘણીવાર એમના મોઢે મેં સાંભળેલી, ગામના ઘણા બધા માણસોએ પણ સાંભળી હશે. કંડારી ગામના જે કોઈ ભક્તો કથા સાંભળે, ત્રિભુવન ભગતને બધા જાણે છે. ત્રિભુવન ભગત શું કહેતા? ત્રિભુવન ભગતને હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર હતો, હનુમાનજી દાદા સાથે વાત પણ કરતા, ગામના બધા માણસો જાણે છે. એટલે અમે ભગતજીને કહીએ, ભગતજી બહુ એના વિશે અનુભવની બહુ વાતો ન કરતા, આવા દિવ્ય અનુભવ હોય ગમે ત્યાં બોલ બોલ પણ ન કરવા જોઈએ,
બહુ વાતો ન કરતા, પણ ભગતજી એમ કહેતા કે હનુમાનજી દાદા મારી બધી પ્રાર્થના સાંભળે છે, એવું બધા કહે છે. અને ત્રિભુવન ભગતનો એક બીજો અનુભવ એવો હતો, બીમાર થાય ને કે તકલીફ આવે ને એટલે બીજો કોઈ વિચાર ન કરે, કોઈક જગ્યાએ મારી સેવામાં ખામી આવી છે, મારી ભક્તિમાં કંઈક પ્રોબ્લેમ થયો છે, તો જ આ દુઃખ આવે, બાકી આવે નહીં. એટલે ભક્તિ વધારી દેવાની. આવો ઈલાજ જોયો છે તમે ક્યાંય? કંડારી ગુરુકુલમાં અત્યારે ચીમન દાદા રહે છે. ચીમન દાદાની ઉંમર ઘણી મોટી છે, હું ભૂલું છું તે એક્ઝેક્ટ નથી બોલતો, ઘણી મોટી છે, પણ દાદા એકદમ હેલ્ધી છે. આ તો મેં દાદાને પૂછ્યું છે 2-3 વાર આ વાત મેક્સ્યોર કરવા માટે, સાંભળું છે એમ નહીં. દાદાને અમે કંડારી ગુરુકુલમાં હતા ત્યારનો અનુભવ લો, મારો જ અનુભવ કહો. વાયરલ રોગ એવો ચાલુ થયો, પૂજ્યપાદ ગુરુજી, હું, વિવેક સ્વામી, અમે 7 સંતોને 7-7 બોટલ ચાલે દાદા, એવો ખતરનાક વાયરસ, ખબર નહીં શું આવી ગયેલો. 7-7 સંતોને બોટલ ચાલે, આખો દિવસ બોટલ ચાલતા હોય, હેરાન હેરાન થઈ ગયા સંતો, વિદ્યાર્થીઓ, હરિભક્તો, કંઈક એવો જીવલેણ વાયરસ આવેલો, હાડકા તોડી નાખે, ખલાસ કરી નાખે. 4-4 દિવસ સંતોને હોસ્પિટલમાં જવું પડ્યું, બધા વિદ્યાર્થીઓને પણ સાવધાન કર્યા, ઘણાને તો ગુરુકુલ બીમાર થયા, ઘરે મોકલી દેવા પડ્યા. એમાં ચીમન દાદા ત્યાં હતા, ચીમન દાદાના વાયરસ આવ્યો. દાદા દવાખાને ન ગયા, દવા પણ ન લીધી. સત્ય ઘટના કહું છું, હું ત્યાં હતો, દાદાને પૂછ્યું, દાદા તમે આ રોગ આવ્યો, તમે બધાએ કીધું દવાખાને ન ગયા? દાદાએ કહ્યું, સ્વામી મારે એવો નિયમ છે, ગમે ત્યારે બીમાર પડું ને એટલે જનમંગલના પાઠ શરૂ કરી દેવાના, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવ, આખો દિવસ મારા પાઠ ચાલે. સ્વામી 2 દિવસ મને લાગ્યું, 3જે દિવસે સાજો થઈ ગયો. મારા મનમાં વિચાર થયો, અમે 4-4 બોટલ ચડાવતા હતા, બરાબર દિવસના 8-8 ઇન્જેક્શન લેતા હતા, કેટલી ટેબ્લેટ એન્ટીબાયોટિક લેતા હતા, તો અઠવાડિયે માણ હાલે ચાલે એવા થઈ ગયા, એમને કેટલા દિવસે સારું લાગ્યું બોલો? હવે નામ જેવી કોઈ દવા ખરી? ચીમન દાદાને દાંતનું બહુ મોટું, એટલે તમે બધા, હું કોઈ ડોક્ટર નથી, પણ આ તો તમને નામની શું તાકાત હોય છે, શ્રદ્ધાથી ભક્તિની કેટલી તાકાત છે, આ તો ભૌતિક દ્રષ્ટાંત બતાવું છું. આપણે તો બહુ ઊંચી વાતો સમજવાની છે, પણ જેણે અંગ પાડ્યું છે ભજન કરવાનું, એવા સંતો અને એવા ભક્તો, એના બધા અનુભવો છે. દાદાને અસહ્ય પીડા હતી દાંતમાં, જનમંગલના પાઠ શરૂ કરી દીધા, બોલો સારું થઈ ગયું. આપણે ડેન્ટિસ્ટ પાસે જઈ આવીએ, કેમકે આપણે એટલી બધી ધીરજ હોતી નથી, આપણે એવા દિવ્ય અનુભવ કર્યા નથી, કારણ કે એવું અંગ પાડ્યું નથી, એવું અંગ પાડ્યું નથી એટલે આપણને ખબર પણ પડે નહીં. બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, ખાખરાની ખિસકોલીની વળી શું ખબર હોય, આંબાની કેરી કેવી મીઠી હોય. પણ આવું અંગ પાડીએ, થોડું ભજનનું અંગ પાડીએ, એકલા બેસીને ભજન કરીએ, સમય મળે તો ભજન કરીએ, મંદિરમાં જઈને એકાદ વાર આવીને 5 મિનિટ 1/2 કલાક ભગવાન પાસે બેસી, માળા, 2 કીર્તન, બરાબર મૂર્તિનું ધ્યાન, આ બધું ભગવાનનું બળ છે. આ કોનું બળ છે? બાકી આપણે તો જાજુ કયા બળમાં જીવીએ છીએ? કા મની પાવરમાં, કા માઇન્ડ પાવરમાં, કા મસલ્સ પાવરમાં, કા મમ્મી પાવરમાં, કા મશીન પાવરમાં? આ પાવરમાંથી આપણે બહાર નીકળતા નથી. સવારે અદ્ભુત ધૂન થઈ, મહારાજ શૌચવિધિ કરવા ગયા, માથા ઉપર રૂમાલ ઓઢી લીધો, ચરણોમાં ચતુરાઈથી મોજડી પહેરી, જ્યાં શૌચ જવાની એકાંત ભૂમિ હતી ત્યાં મનોહર મૂર્તિ શ્રીહરિ શૌચ ગયા. જ્યારે શૌચ જઈને પાછા આવ્યા, શ્રીહરિને એક બાજોટ ઉપર બેસાડ્યા, વરણીએ માટી લઈને પ્રથમ હાથ ધોવડાવ્યા, પછી ચરણોને પગ ધોયા. શ્રીહરિના સેવક ઉમાભાઈ હતા, તે કોમળ તાજું દાંતણ લાવ્યા. તરત જ શ્રીહરિએ દાંતણ કર્યું, મુખકમળ ધોયું, રંગ ભીનાએ રૂમાલથી મુખ લૂછ્યું, મસ્તક ઉપર રૂમાલ બાંધ્યો, લાલ ખેસ ઓઢી લીધો અને સંતો, દરબારો અને હરિભક્તોને બોલાવ્યા. પુષ્કળ સોનેરી સાજથી સજેલો એક અશ્વ શ્રીહરિને માટે લઈ આવ્યા. શ્રીહરિ તે અશ્વના ઉપર બેઠા ચોપદાર ઊંચે અવાજે નેકી પુકારી રહ્યા હતા. ઢોલ, ત્રાસા, ડંકા અને નિશાનવાળા બધા શ્રીહરિની આગળ ચાલવા માંડ્યા. શ્રીહરિની સાથે રહેનારા જે પાર્ષદો હતા તે બંદૂકો બાંધીને ચાલતા હતા. ગામના બધા માણસો હતા તે બધા દોડીને ત્યાં આવ્યા. ભેરી, તુરઈ, રણસિંગા આદિ સર્વે વાદ્યો વાગતા હતા.
સંતો ઝાંજ અને મૃદંગ વગાડીને ઉત્સવ કરતા હતા, બધા હરિભક્તો કીર્તન ગાતા હતા, તે બધી શોભા વર્ણવી શકાતી નથી. અજા પટેલ અને જીવા પટેલ આ બંને શ્રીહરિની પડખે ઊભા રહીને અતિશય આનંદ ઉલ્લાસથી હાથમાં ચામર લઈને શ્રીહરિને ચામર ધોળતા હતા. દરબાર પૂંજાજીએ શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું. દરબાર કાકાભાઈએ હાથમાં સૂર્યમુખી એટલે કે અબ્દાગીરી લીધી હતી. ગામની અપાર સ્ત્રીઓ સારા ઘરેણા પહેરીને આવી હતી. શ્રીહરિના યશના કીર્તન ગાવા લાગી, જેનાથી બધું આકાશ ગુંજી ઉઠ્યું. સહુનું લક્ષ્ય એક શ્રીહરિની મૂર્તિમાં હતું. શ્રીહરિની મૂર્તિ વિના કોઈને બીજે ક્યાંય ધ્યાન કે બીજું ભાન જ ન હતું. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરીન ધરશે એવી અચરજકારી છે, એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહેતા મૂર્તિ માય અચરજકારી છે. અચરજકારી, વન્ડરફુલ. વારંવાર વાત સાંભળીએ, સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, એન્શિયન્ટ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, લેટેસ્ટ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, સેવન મિરેકલ્સ, આ બધી વસ્તુ વાહિયાત છે, કાલ્પનિક છે, નાશવંત છે, તુચ્છ છે. તમારે મિરેકલ, તમારે વન્ડર્સ, તમારે પરચો જીવનમાં જોવો હોય ને તો મૂર્તિ સાથે થોડા જોડાઓ. ક્યાં? નિષ્કુળાંત સ્વામીનો અનુભવ છે આ. સ્વામી એકલા નહીં, સ્વામી આ અચરજકારી આખી કથા સાંભળો. અરે ડોસાભાઈ મુસલમાનની વાત લખી, ભાદરાના રત્નાભાઈની વાત લખી, સચ્ચિદાનંદ સ્વામીની વાત લખી, સ્વામી કે કેટલાની વાત કરું, બાયો ભાઈઓ સ્ત્રી સંત હરિભક્ત ગ્રહસ્થ બધાને અનુભવ છે. પણ કોને? મૂર્તિમાં જોડાયા છે એને. એ મૂર્તિમાં જોડાવું એનું નામ હરિબળ ગીતા. પછી મૂર્તિને સંભાળો એ પણ ભગવાનનું બળ છે, ભગવાનનું નામ લો એ પણ ભગવાનનું બળ છે, ભગવાનની પ્રાર્થના કરો એ પણ ભગવાનનું બળ છે. આ બધા ભગવાન સાથે જોડનારા માર્ગો છે. કનેક્ટિંગ વિથ ધ ગોડ. પ્રાર્થના કરો, પુકાર કરો, નામ સ્મરણ કરો કે ભગવાનને સંભાળો. આપણે તો દાદા બહુ સાચું કહું તમને, ચાલો તમે બધા હરિભક્તો આપણે એક નાનો ટેસ્ટ લઈએ. ક્યારેક પ્રશ્નપત્ર લખવું, આમ ક્યારેક ટેસ્ટ લેવો જોઈએ. એકાદશીના દિવસે આપણે કલાક ધૂન કરીએ, એ કલાકમાંથી ખરેખર આપણને મહારાજની મૂર્તિ આમ યાદ આવી ગઈ હોય એવી ધૂન કલાકમાંથી કેટલી નીકળે દાદા? ભીખુ દાદા, આશિત ભગત, તમે હવે ક્યારેક અભ્યાસ કરજો. શ્રીજી સ્વામી કીર્તન ગાતા હોય, નંદ સંતોના શબ્દો હોય, તમને આમ મહારાજની મૂર્તિ યાદ આવી જાય ને આંખમાંથી પાસું પડી જશે. તમને એમ થાય મહારાજે આટલી બધી દયા કરી છે આપણા ઉપર, તમે રડી પડશો. પળે પળે કરો પ્રતિપાળ, મારો અનુભવ તમને કહો. ક્યારેક આમ મૂર્તિ આમ આપણે આવા સરસ કીર્તનો ગવાતા હોય, બરાબર, આપણે સવારે સાંભળતા હોય, તન્મય થઈ જઈએ ને. વચનામૃતમાં મહારાજ શું બોલ્યા? ભગવાનની મૂર્તિને સંભાળ્યા વિના ગાયું તે ન ગાયા, બરોબર છે. આપણે આવું કૂટીએ છીએ જાજુ, મૂર્તિને ભૂલ્યા વગર જ કરીએ છીએ જાજુ. સમજ્યા તમે? હું કથા કરું છું પણ એ કથામાં ભગવાનની મૂર્તિ સંભાળવી એ કામ છે દાદા. બાકી બહુધા દેહભાવ જ રહે. હું બોલું છું, હું કરું છું, મૂર્તિ આવે ને, ભગવાન આવે ને, એટલે હું પણ જતું રહે. મહારાજની મૂર્તિ અને મોટા પુરુષની આજ્ઞા, આ બે વસ્તુનું અનુસંધાન રહેવું ને સતત જીવને બ્રહ્મરૂપ કરી મૂકે. શિવલાલભાઈ શેઠે ગુણાત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો, સ્વામી બ્રહ્મરૂપ કેમ થવાય? સ્વામી કે સાચા સાધુ હોય ને એને બ્રહ્મરૂપ સમજે ને અને પછી એનો સંગ કરે ને તો બ્રહ્મરૂપ થઈ જાય છે.
સત્પુરુષને બ્રહ્મરૂપ સમજવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય. મૂર્તિને સંભાળીને ગાઈએ, બધાને મૂર્તિમાં એક તાર વૃત્તિ જોડાઈ ગઈ. હા, હરિમૂર્તિ મે સબકો તાના, હરિમૂર્તિ મે સબકો તાના, કોઈ કોઈ કો ઓરન ભાના, કોઈ કોઈ કો ઓરન ભાના. આપણા કથા સાંભળનારા ઘણા બધા હરિભક્તો એટલા બધા રાજી છે કે સ્વામી ટીવીમાં કથા સાંભળવાની મજા આવે, સંતોના દર્શન કરવાની મજા આવે, અને એના કરતાં વધારે પીયુડા ઘનશ્યામ મહારાજની ગોરી ગોરી કામણગારી ચિત્તને ખેંચનારી એ મનોહર મૂર્તિ, એના જે દર્શન કરાવે છે ને ભગતજી, એટલા સરસ મજાના દર્શન કરાવે છે. કેટલા બધા હરિભક્તોએ મને કીધું, સ્વામી એમ લાગે ટીવીમાંથી બહાર નીકળશે મહારાજ. ઘણા તો એમ કે સ્વામી મંદિરમાં સામે બેસીએ ને સુખ નથી આવતું, એના કરતાં વધારે ટીવીમાં આવે છે. બસ મૂર્તિને સંભાળજો. હરિમૂર્તિ મે સબકો તાના, કોઈ કોઈ કો ઓરન ભાના, હરિમૂર્તિ બિન દેખે ન ઓરા, હરિમૂર્તિ બિન દેખે ન ઓરા, વૃત્તે સબકે રહે એક ઠોરા, વૃત્તે સબકે રહે એક ઠોરા. મૂર્તિ સિવાય બીજું ભાન કોઈને હતું નહીં. શ્રીહરિની મૂર્તિ સિવાય બીજું કંઈ દેખાતું પણ ન હતું. સહુની મનોવૃત્તિ એક શ્રીહરિની મૂર્તિમાં સ્થિર થઈ, સહુના મન શુદ્ધ થયા. મૂર્તિમાં મન જાય એટલે શું થાય, શું થાય? કોલસો દાદા કેવો હોય? કોલસો કેવો હોય? કાળો હોય. કાળો કોલસો, એને દૂધથી અભિષેક કરો ધોળો થાય, ઘીથી નવરાવો તો ધોળો થાય, હા કે ના બોલો? તેલથી નવરાવો તો ધોળો થાય, સાબુથી નવરાવો ધોળો થાય. કાળો કોલસો તો કદાચ ધોળો થાય, પણ માણસનું કાળું મન ક્યારે થાય? કાળા કોલસાની કાળાશ કાઢવાનો એક જ રસ્તો છે, એને અગ્નિમાં નાખી દો અને ભડભડતી અગ્નિમાં એ સળગે તો પછી શું થાય? કાળાશ જતી રહે, કેવો થઈ જાય? લાલ થઈ જાય. જોયું ને એમ, કોલસા કરતા કાળું મન, એની કાળાશ કાઢવાનો એક જ રસ્તો છે. મૂર્તિમાં એને નાખી દેશો ને તમે તો આ મન કેવું બનીશે? માઇક મન અમાયિક બની જશે. કેવું બની જશે? વચનામૃત હીરાવતે હીરો વેંધ્યાનું વચનામૃત. મહારાજ એમ બોલ્યા, ભગવાન માયાતીત છે, માયાથી પર એવા ભગવાન, એનો એ ભગવાનને જે ઓળખનારા સત્પુરુષ છે, એ સત્પુરુષના વચને કરીને, સત્પુરુષના વચને. જો મહારાજના શબ્દો થોડા દાદા, કેવા શબ્દો મહારાજ બોલ્યા, આ કોલસાની વાત છે ને, તમને સમજાશે. તો શ્રીજી મહારાજના શબ્દો, એવા જે ભગવાન મહારાજે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્ત્વ પ્રકૃતિ, પ્રકૃતિ કરતાં પણ પર અક્ષર, અક્ષરથી પણ પર અક્ષરના પણ ઉપાસ્ય એવા અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ, બરાબર, એવા જે ભગવાન તેજ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. આ જે પીયુડા ઘનશ્યામ મહારાજ છે ને, એ જ છે. કયા? જે અક્ષરધામમાં છે. ત્યારે જીવને, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે. આવો એટલે કેવો? આ જે પીયુડા ઘનશ્યામ મહારાજ છે ને, એ જ છે જે છપ્પયામાં પ્રગટ થયા, એ જ છે જે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે બિરાજમાન છે, એ જ છે જે ગઢપુરમાં બિરાજમાન હતા, એ જ છે જે અક્ષરધામમાં છે. આવો મહિમા પણ કોનાથી સમજે? સત્પુરુષથી. ફરી વાર વાંચું, જુઓ. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. કાળો કોલસો ઠંડો હોય, કાળો હોય, અગ્નિમાં નાખો એટલે કેવો થઈ જાય?
લાલ થઈ જાય, ગરમ થઈ જાય, અગ્નિરૂપ બની જાય, માયિક મન છે મૂર્તિમાં નાખો એટલે કેવું બની જાય? અમાયિક બની જાય. ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે ત્યારે તેમણે પુરુષોત્તમ રૂપ થયા એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. પુરુષોત્તમ રૂપ થયા એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે એ વિના નિશ્ચય થતો નથી. જેમ હીરાથી હીરો વિંધાય છે બીજાથી વિંધાતો નથી તેમ ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 51મું. આવી રીતે આપણે મૂર્તિને સંભાળીએ કેવી સરસ કડી હે. હરિમૂર્તિ મે સબકો તાના કોઈ કોઈ કો ઓરન ભાના. આપણા ઘણા બધા હરિભક્તો એવા સ્થિતિવાળા છે, આજે યાદ કરવાનું મન થાય. આપણા ઘણા બધા સંતો પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજની સ્તુતિ કરતા હોય ને આરતીમાં ઉભા ઉભા, વિશ્વેશ છો સકલ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. આ શબ્દો હૃદયમાંથી નીકળે ને, આર્તસ્વરે નીકળે ને, ગદગદ કંઠે નીકળે ને, એકવાર સ્તુતિ કરે ને એને બીજી વાર સ્તુતિ કરવાની જરૂર રહેતી. એકોપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ દશાશ્વમેધ ધાવ વૃથેન તુલ્યઃ. કેટલો મહિમા આપણા શાસ્ત્રમાં લખ્યો, કેટલો મહિમા. એકવાર ભગવાનનું નામ લેવામાં આવે ને એક જ વાર, તો એ નામમાં પાપને બાળવાની જેટલી તાકાત છે એટલી તાકાત જીવમાં અનંત જન્મોમાં પાપ કરવાની નથી. પણ એ કેવું નામ? ઇન્દ્રિયો અંતઃકરણ અને આત્મા પરોવીને જે નામ લેવાય, આર્તસ્વરે નામ લેવાય, બરાબર. એટલે મૂર્તિ સંભાળીને નામ લેવાય, એવું જ થયું ટૂંકમાં. માટે અંગ પાડો. આવી રીતે બધા કરતા હતા ભજન, સૌના મન શુદ્ધ થયા. કોઈના હૃદયમાં શ્રીહરિ સિવાય બીજો ઘાટ સંકલ્પ થતો ન હતો. શ્રીહરિ રાજબજારે ચાલી રહ્યા હતા. રસ્તામાં લોકોની ભીડ ઘણી થઈ હતી. મધપુડા ઉપર માખો લાગી હોય ને એમ સ્ત્રીઓનો સમુદાય અત્યંત ભીડવાળો દેખાતો હતો. ભાથામાં જેમ બાણ દબાવીને ભર્યા હોય ને તેમ પુરુષોનો સમૂહ ઘાટી ભીડવાળો હતો. કેવી ઉપમા સરસ છે. શ્રીહરિ મેથાણ ગામના દક્ષિણ તરફને દરવાજે આવ્યા. ત્યાં નજીકમાં મોટું તળાવ હતું. તળાવનો કિનારો ઘણો સુહામણો હતો. ત્યાં શ્રીહરિ પધાર્યા. શ્રીહરિ ત્યાં અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. તળાવની ચારે બાજુથી જોયું, કમળ અને કુમુદની પ્રફુલ્લિત થયેલા દેખાયા અને જળકુકડા તે પાણીમાં રમતા જોયા. પાણી ઉપર રહેનારા કે બેસનારા જે પંખી કહેવાય છે તે બધા તળાવ ઉપર છવાઈ ગયા હતા. કિનારે અનેક જાતના અપાર ઝાડ હતા. તે વિવિધ પ્રકારે ઘણા શોભી રહ્યા હતા. તે ઝાડના ઉપર જાત જાતના પંખીઓ હતા. મોર, કોયલ અને પોપટ વગેરે બોલતા હતા. તે ઘણા સોહામણા લાગતા હતા. અનંત ધામોના જેટલા મુક્તો હતા તે બધા હંસ અને ભમરાનું રૂપ લઈને ત્યાં દર્શન કરવા આવ્યા હતા. લો, આપણા શાસ્ત્રોની અનેક કથાઓ એવું કહે છે, મોટા મોટા ઉત્સવો સમય થતા હોય ત્યારે મોટા દેવતાઓ, અક્ષરધામના મુક્તો આ બધા પક્ષીના રૂપમાં ત્યાં આવતા હોય છે. એવી ઘણી બધી કથાઓ છે. પૂજ્યપાદ ગુરુજી ગોધરામાં સત્સંગ જીવનનું પારણ કરતા હતા. મંદિરના 150 વર્ષ થયા હતા. હું સાક્ષી છું એટલે કહું છું, હું નહીં કેટલા બધા સંતો હરિભક્તો સાક્ષી છે. હજારો માણસની ભીડ હતી. ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો, મંડપ, હજારો માણસો, કેટલા વાજિંત્ર વાગતા હોય, ફટાકડાઓ ફૂટતા હતા, રાસ થતો હતો. પારણામાં ભગવાનને ઝૂલાવવાનું શરૂ કર્યું. ભગવાન પ્રાગટ્ય ઉત્સવ થયો, એક પોપટનું બચ્ચું આવ્યું. દાદા ક્યાંથી, બાકી પોપટ આટલી ભીડ હોય ત્યાં ક્યારેય ના આવે, ક્યાંથી આવું હજી સુધી કોઈને ખબર નથી. એ પોપટ ત્યાં પારણાની ચારે બાજુ ઉડવા લાગ્યો. કેટલા બધા સંતોએ, કેટલા બધા હરિભક્તોએ દર્શન કર્યા છે, મેં પણ એટલે કહું છું. એ પોપટ ઉડવા લાગ્યો. જન્મોત્સવ રાસને બધું પૂરું થયું, પોપટ ક્યાં ગયો કોઈને ખબર પણ ન પડી. બાકી આવું પોપટ જેવું પંખી
આવી ભીડ વચ્ચે, આટલા ઘોંઘાટ વચ્ચે, આટલા અવાજ વચ્ચે કોઈ રીતે આવે નહીં. પણ બધા સંતો ભક્તો એક સ્વરે બોલતા હતા, આ પોપટ નહોતો, પણ આ પોપટના રૂપમાં અક્ષરધામના કોઈક મુક્તો આવ્યા છે. અહીંયા અમરનાથની યાત્રા કરવા કેટલા બધા જાય છે, ક્યાં અમરનાથ, ક્યાં હિમાલય, કેવો બરફીલો પ્રદેશ, ત્યાં કોના દર્શન થાય છે? ત્યાં બે કબૂતર. આજે પણ જેને કબૂતરના દર્શન થાય એ લોકો એમ માને, અમે કબૂતરના દર્શન નથી કર્યા, કોના કર્યા? શિવ અને પાર્વતીના દર્શન કર્યા. આજે પણ દાદા આપણા અનેક શાસ્ત્રોમાં અનેક એવી કથા છે કે પંખીના રૂપમાં ભગવાન, મુક્તો અને દેવતાઓ આવતા હોય છે. અને મેં પણ આ અનુભવી છે એટલે તમને કીધી વાત. તે વખતે શ્રીહરિએ સંહરિભક્તોને હેત લાવીને કહ્યું, હવે મહારાજની ટકોર સાંભળજો. ભગવાન કેટલા વ્યવહાર કુશળ ને વિચક્ષણ હતા જુઓ. આજે જલજલીનો ઉત્સવ છે, સરોવરમાં સ્નાન કરવા આપણે આવ્યા છીએ, પરંતુ નહાતી વેળાએ કોઈએ મસ્તી કરવી નહીં. હરિભક્તોની રીત અને કુસંગીઓની રીત જુદી જુદી હોય છે. ઝડપ ક્રીડામાં કોઈને હાથના નખ વાગી જાય એમ ન કરવું. જ્યાં ન હોય ત્યાં કોઈએ નજીક ન આવવું. સૌ પોતપોતાની મર્યાદા પ્રમાણે નાજો. નાતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલવું, ખોટો બકવાસ કરવો નહીં, મુખથી ભગવાનના ગુણો ગાવા, આ અમારા વચનને સૌ યાદ રાખજો. તળાવમાં જ્યાં ઊંડા કુવા હતા ત્યાં શરીરે નિશાન કરાવી દીધા. કોઈ ચૂપચાપ બુડી જાય તો પછી કોઈને આનંદ ન રહે, કોઈ ડૂબી જાય તો પછી કોઈક ઉપાય પણ કામ ન લાગે, એટલે શ્રીહરિએ ત્યાં નિશાન કરાવ્યા, બધું અગાઉથી સમજાવી દીધું, પછી સૌ નહવા ગયા. એક સ્નાન કરવાની ક્રિયા પણ મહારાજે કેવું સુંદર આયોજન કર્યું. આધુનિક શાસ્ત્રો એમ કહે છે કે કોઈ કાર્ય કરતા પહેલા વિચાર કરવો ને એને આયોજન કહેવાય, પ્લાનિંગ કહેવાય, મેનેજમેન્ટ કહેવાય. અને કોઈક કાર્ય પૂરું થઈ ગયું એટલે કે બગડી ગયું પછી જે વિચાર કરવો ને એને ચિંતા કહેવાય, ટેન્શન કહેવાય, ઉપાધિ કહેવાય. કોઈ કાર્ય કરતા પહેલા એ ક્યાં ક્યાં બગડી જવાની શક્યતા છે, ક્યાં ભૂલ થવાની શક્યતા છે, આવો બધો વિચાર કરવો ને એને આયોજન કહેવાય. કોઈ કાર્ય કરતા પહેલા ક્યાં ક્યાં ભૂલ થઈ શકે એવી શક્યતા છે એનો જે વિચાર કરવો એ વિચાર આયોજન, પ્લાનિંગ અને સુખને આપનારું છે. એવો સેમ વિચાર કાર્ય બગડી ગયું પછી, ઓહો આમ કર્યું હોત તો ના બગડત, આમ કર્યું હોત ના બગડત, એ જે વિચાર છે એ ચિંતા છે, ટેન્શન છે, દુઃખને આપનાર છે. એટલે મહારાજની નાની આજ્ઞા આપણે બધાએ પાળવી, કઈ? વ્યવહારનું કામ વિચારીને કરવું અને ધર્મનું કામ તત્કાળ કરવું. મંદિરે જવાની ઈચ્છા થાય આવી જ જવું, કથા સાંભળવાની ઈચ્છા થાય તો સાંભળી નાખવી, બરાબર? હા પાડે બધા. ભજન કરવાની ઈચ્છા થાય, ભાઈ કાલે મહાપૂજા છે તો આવી જ જવું, બાકી આ સંકલ્પ કાલે ફરી જાય દાદા પાછો. આજે આવી બળવાળી વાત સાંભળી, ઘણા બધા થયું છે કે આપણે મહાપૂજામાં પહોંચી જઈએ પણ આવતીકાલે પાછું મન ઢીલું પડી જાય. ભીખુ દાદાએ નહોતું કીધું કે સવારે સાંજની કથામાં હરિચરિત્રામૃતની સાગરની કથામાં નીલકંઠવર્ણી વનમાં ગયા બધી કથા સાંભળી, એક મહારાજ જંગલમાં ફરે છે, ત્યાગ ને તપ ને વૈરાગ્યની વાતો, તો મને એમ વિચાર કરે ચાલો આપણે જંગલમાં જતા રહીએ. અને હવાર થાય અને ભાઈ દાદા ખાતરના લગ્નની વાતો હરિલામૃતમાં ચાલુ થાય, મન પાછા જુદા વિચાર કરે. દાદાએ મનને ઓળખ્યું ખરું. હા આવી રીતે મહારાજે ટકોર કરી, બધા ભક્તો નહવા ગયા. જેને પાણીમાં તરતા આવડતું નહીં તેને પહેલાથી સમજાવી દીધું હતું. જ્યારે શ્રીહરિ તળાવમાં નહાવા ઉતર્યા ત્યારે સૌ ભક્તોએ જય 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 ધ્વનિ કર્યો. શ્રીહરિએ પહેલાથી જ જે વચન કહ્યું હતું તેવી રીતે સૌ ભક્તો પોતાનું હિત થાય તે રીતે સ્નાન કરવા લાગ્યા. શ્રીહરિ પાણીમાં આમ તેમ ચારે બાજુ ફરતા હતા. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર ટકોર કરી છે. સાંભળજો, આપણે ગમે ત્યાં જઈએ, રોડ ઉપર ચાલતા હોઈએ તો રોડના કાયદાનું ધ્યાન રાખીએ. ઘણા લોકો કાયદા તોડવામાં જ માનતા હોય, એમાં ખાસ ઇન્ડિયન પ્રજા. ઇન્ડિયન પ્રજાની એક નબળાઈ એ છે એને કાયદા તોડવામાં મજા આવે છે. અમેરિકન બાળક કચરું પડ્યું હોય ને
તો ઉપાડીને 10-15 ડગલા દૂર જવું પડશે ને ત્યાં જઈને નાખશે, અને ઇન્ડિયન હશે તો આપણે રોડ ઉપર કાયદા તોડીશું તો નુકસાન કોને થશે? આપણને જ થવાનું. આજે રોડના અકસ્માતો કેવી રીતે થઈ રહ્યા છે જુઓ તમે, ટેક્સ્ટિંગ એન્ડ ડ્રાઇવિંગ ના પાડી છે. રોડ ઉપર રોડના કાયદા પાળીએ, સ્કૂલ વગેરેમાં જઈએ સ્કૂલના કાયદા પાળીએ, મંદિર વગેરેમાં જઈએ મંદિરના કાયદા પાળીએ, શાસ્ત્રની આજ્ઞા હોય શાસ્ત્રની આજ્ઞા પાળીએ. લોક અને શાસ્ત્ર એ બંનેના કાયદા પાળે છે ને. લોકના કાયદા પાળે તો આલોકમાં સુખી થાય, શાસ્ત્રના કાયદા પાળે તો પરલોકમાં સુખી થાય. તમે 5 વાળ ગાળીને પાણી પીતા હો, પૂજા 1.5 કલાક કરતા હો, પણ રોડ ઉપર ગાડી 150 માઇલ જવા દો તો ભગવાન બચાવવા આવ્યા ત્યાં? મહારાજની આજ્ઞા પાળીએ છીએ એનો અર્થ એવો નહીં કે ખાલી શિક્ષાપત્રી પ્રમાણે પાળીએ અને પછી શિક્ષાપત્રી ક્યાં લખ્યું ભાઈ રોડ પર ગાડીનો આટલું જ તમે સ્પીડમાં ચલાવો, રાઈટ? સરકારના કાયદા હોય, રોડ રસ્તાના કાયદા હોય, આપણું જીવન કાયદામાં જીવીએ એમાં આપને જ ફાયદો છે. કાયદો આપણને જ ફાયદો આપનાર છે. માટે શ્રીજી મહારાજે કેવી ટકોર કરી, હરિભક્તો કેવી રીતે સ્નાન કરે છે એને ધ્યાનમાં રાખીને અપાર વાજિંત્રો વાગવા લાગ્યા. તળાવને ચારે કાંઠે લોકો ઊભા હતા. ચંદ્ર જેમ ચકોરને જુએ તેમ સહુ શ્રીહરિના દર્શન કરતા હતા. પાર્ષદો બંદૂકના અવાજ કરતા હતા. તેનાથી સમગ્ર આકાશ ગુંજી ઉઠતું હતું. તળાવને કિનારે ફરતા જે લોકો ઊભા હતા તે માનવ મનુષ્યરૂપી મણીઓથી તળાવનો કાંઠો બાંધ્યો હોય એવો દેખાતો હતો. તેમાં 5 રંગના મનુષ્યરૂપી મણીથી કાંઠો બાંધ્યો હોય. આહા, ગોમતી સરોવરના કિનારે મોટા મોટા ઉત્સવો થઈ રહ્યા છે અત્યારે. આવા દર્શન અત્યારે અમે કર્યા. ચારે બાજુ માણસો ઉભરાતા હોય હા, અને વચ્ચે જબરજસ્ત ઉત્સવ થતો હોય. 5 રંગી માણસોથી મણી જડિત કાંઠા હોય. સંતો હોય, એક બાજુ હરિભક્તો હોય, એક બાજુ પાર્ષદો હોય, સ્ત્રી ભક્તો હોય, સાંખ્યોગી માતાઓ હોય. અલગ પડે હા, કેમ કે એક ગ્રુપમાં બેઠે ને સંતોના સમૂહમાં કોણ બેઠા હોય? ખાલી સંતો બેઠા હોય. કેવો રંગ? ભગવો રંગ. પાર્ષદો હોય તો કેવો રંગ હોય? બધો સફેદ રંગ હોય. આવી રીતે 5 રંગના મનુષ્યરૂપી મણીથી કાંઠો બાંધ્યો હોય એવી શોભા બની. પ્રેમી ભક્તો ચીભડા, કાકડી, નાળિયેર અપાર લઈને આવ્યા. પાણીમાં નાખ્યા, સરોવરમાં એટલા બધા નાખ્યા કે ગણવાથી તેનો પાર આવતો ન હતો. શ્રીહરિ 4 ઘડી સુધી તળાવમાં નાહ્યા, એટલે આશરે 1.5 કલાક સુધી. બધા સંતો શ્રીહરિ પાસે રહ્યા. દરબારો પણ શ્રીહરિની પાસે હતા. આ રીતે શ્રીહરિ ઘણા જ આનંદથી જળઝીલ્યા. શ્રીહરિ સ્નાન કરીને તળાવમાંથી બહાર નીકળ્યા. તળાવની અંદર કોઈ પુરુષ રહ્યો નહીં. ત્યાર પછી સ્ત્રી ભક્તો હતા તેમણે આવીને તળાવમાં મર્યાદાપૂર્વક સ્નાન કર્યું. આ ભગવાન સ્વામિનારાયણની રીતો બધી જુઓ. સ્નાન કરતી સ્ત્રીનું મુખ કોઈ પુરુષ દેખે નહીં, આવી રીતે સહુ વર્તતા. કોઈ સ્ત્રી કોઈની સાથે હાસ્ય મસ્કરી કરતી નહીં. બધી સ્ત્રીઓ મુખથી શ્રીહરિના યશનું ગાન કરતી. શ્રીહરિએ પોતાના અંગો ઉપર સોનેરી વસ્ત્ર અને સોનાના આભૂષણ ધારણ કર્યા. છાતી ઉપર ગજમોતીનો હાર ઝગમગાટ કરી રહ્યો હતો. પાઘમાં બંને બાજુએ મોતીના તોરા લટકતા હતા. કાનમાં પહેરેલા જડાઉ કુંડળ ભક્તોના મનને ચોરતા હતા. શ્રીહરિના લલાટમાં ચર્ચવા માટે કેસર મિશ્રિત ચંદન લાવ્યા. પછી ભાઈ રામદાસજી સ્વામીએ આવીને ચરણકમળ ઉપર ચંદન ચર્ચ્યું. તેઓ અમદાવાદથી લાવ્યા હતા એટલે શ્રીહરિને બાથમાં લઈને ભેટ્યા. ગુજરાત પ્રદેશના બધા હરિભક્તોની વાત તેમણે શ્રીહરિને કહી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 6ઠ પૂરમાં શ્રીહરિ મેથાણના સરોવરમાં જળઝીલણીએ નાહ્યા. એ નામે 27મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.